વાત મહાનગર અમદાવાદની કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને તેની વચ્ચે અમદાવાદના મોટાભાગના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ બરાબરનો જામતો જઈ રહ્યો છે. વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મકરબા વિસ્તારમાં પણ અમી છાંટણા જોવા મળી રહ્યા છે. અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં મોટાભાગના વિસ્તારમાં હવે વરસાદે દેખા દીધી છે, રસ્તા ભીંજાઈ ચૂક્યા છે, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક હળવો વરસાદની શરૂઆત અમદાવાદમાં. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આયુષી. આયુષી, અમદાવાદના વાતાવરણની વાત કરવામાં આવે તો કયા પ્રકારનો વરસાદ અને માહોલ કેવો? જાગૃતિ, જે રીતે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું છે, તેની વચ્ચે હવે અનેક વિસ્તારોની અંદર ઝરમર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. અત્યારે હાલ આ દ્રશ્યો જે છે કે જે રાણીપ પાસેના છે, અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતે વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું છે. જે રીતે ભારે બફારો, ઉકળાટ અને ગરમી હતી તેનાથી આંશિક રાહત છે તે મળી છે અને અત્યારે ભારે પવનો ફૂંકાવાની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા પણ આજના દિવસે સારો એવો વરસાદ ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદમાં પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અત્યારથી જે રીતે જે વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું છે અને વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી છે. જો વરસાદની શરૂઆતની વાત કરીએ તો પ્રહલાદનગર, આનંદનગર, જે થલતેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. પૂર્વના વિસ્તારોની વાત કરવામાં આવે તો બાપુનગર, સરસપુર, રખિયાલ, રાયપુર, કાલુપુર સહિતના વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે. જે રીતનાનું વાતાવરણ હાલ સર્જાયેલું છે તેને જોતા હવામાન વિભાગે પણ બે દિવસ માટે અમદાવાદ શહેરની અંદર વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે ભારે પવનો અને ગાજવીજ સાથે વરસાદ છે તે વરસી શકે છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને અત્યારે પણ અમદાવાદના દ્રશ્યો જોઈ શકાય છે કે વાદળછાયું વાતાવરણ છે તે વહેલી સવારથી સર્જાયેલું છે અને હવે પવનોની ફૂંકાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે ચોમાસાની વિધિવત રીતે પ્રારંભની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલ ચોમાસું હવે મધ્ય ગુજરાતમાં આવી પહોંચ્યું છે અને મધ્ય ગુજરાતથી હવે તે કચ્છ તરફ આગળ વધશે, એટલે કે કચ્છમાં પણ હવે વરસાદની શરૂઆત છે તે થઈ શકે છે. અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને હવે ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો સાથે જે રીતે કચ્છમાં પણ હવે વરસાદની શરૂઆત છે તે થઈ શકે છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ છે. ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો, છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે જેનાથી અમદાવાદીઓ છે તેને ગરમીમાંથી હાશકારો મળ્યો છે અને જ્યારે વરસાદ આવશે ત્યારે સારી એવી ઠંડક પણ પ્રસરી શકે છે. તે પ્રકારે જે અત્યારે જે પરિસ્થિતિ છે, વાતાવરણ છે તે સર્જાયું છે. ત્યારે વીકેન્ડના દિવસે આ વાતાવરણથી અમદાવાદીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આભાર આયુષ્ય તમામ વિગત બદલ. તો અમદાવાદમાં બપોર બાદ પવન સાથે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મોટાભાગના વિસ્તારમાં ક્યાંક અમી છાંટણા તો ક્યાંક ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત અને આ સાથે જ કચ્છમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણ એકદમ ઠંડુગાર બની રહ્યું છે કારણ કે પવન પણ ફૂંકાઈ રહ્યા છે.